Nonsense. શું થયું માથું દુખે છે? ના. પેટમાં? ના. તો શું દુખે છે? મારો દિલ દુખે છે, દિલ. તારે દિલ છે? જો જાગૃતિ, તારે મને જેટલું ધમકાવો ને હમણાં ધમકાવી લે, પછી મહેમાન આવવાના છે એની સામે નહીં ધમકાવતી. અને કાલે ઓલા કરશન કરે છે બબાલ કરી ને, એટલે મમ્મી પપ્પા નો મૂડ પણ અપસેટ છે. ને ગઈકાલે તે જે બબાલ કરી છે ને, એનાથી મારો મૂડ અપસેટ છે. એનું શું? તારાથી મમ્મી પપ્પા સામે બોલાતું નહોતું કે આપણે આજે પિક્ચર જોવા જવાનું છે? જાગૃતિ, એ તો સંજોગો એવા હતા કે હું કઈ બોલી જ ન શક્યો. એ તો તારો પ્રોબ્લેમ છે. જ્યાં બોલવાનું હોય છે ત્યાં તારું માઉથ સેટિંગ થઈ જાય છે, ને નથી બોલવાનું ત્યાં તું બળબળ કર્યા કરે છે. ગયા વખતે આપણો કુલ્લુ મનાલી જવાનો પ્લાન આજ રીતે કેન્સલ થઈ ગયો. ને થયું શું? પપ્પાજી રાહુલભાઈને યુરોપ ફરવા લઈ ગયા, એટલે રાહુલભાઈ ત્યાં યુરોપમાં ફર ફર કર્યા કરે, અને તું ઓફિસમાં બેસીને કામ કામ ને વર્ક કર્યા કરે. અને અરે મેં કજિન લઉં છું ના, મને એમ કે આપણા લગ્નને હવે 3 વર્ષ થઈ ગયા, એટલે ગેરંટી પીરિયડ પૂરો. આ 3 વર્ષમાં તે એક વાર મારું સાંભળીને લિસ્ટન કર્યું છે? કેમ ગઈકાલે તારું સાંભળીને લિસ્ટન ન કર્યું? તે કીધું એ જઈને નાઈ લે, નાઈને નીકળો પાછો જઈને નાઈ આવી. જોક્સ મારે છે? આજ પછી મારી ઉપર એક પણ ખરાબ જોક્સ માર્યો છે ને, તો તને ડિવોર્સ આપીને છૂટા છેડા દઈ દઈશ, કહી દઉં છું. પ્રોમિસ? મનુ જાગૃતિ, તું કે કરે છે પછી કરતી નથી. હાઉ ડેર યુ? જાગૃતિ બહુ કેમ મનોજને ચીડાવો છો? શું થયું બેટા? પપ્પા આને પિક્ચર જોવા જવું છે. ના ના, એટલે આણે આજે પિક્ચર જોવાનો પ્લાન બનાવ્યો હતો, અને મમ્મી આજે છોકરી જોવાનો પ્લાન બનાવ્યો છે, એમાં આના પ્લાન નું સુરસુર્યું થઈ ગયું, અને ક્યાંની એટમ બોમ્બ મારા પર ફોડે છે. પપ્પાજી. હા બેટા. પપ્પાજી, ક્વેશ્ચન કે સવાલ ખાલી પિક્ચર જોવાનો નથી, ક્વેશ્ચન અને આખા એટીટ્યુડ નો છે. આ કોઈ દિવસ કોઈ ની સામે મોઢું ખોલીને દલીલ કે આર્ગ્યુમેન્ટ કરી જ નથી શકતો. બધાયને ખુશ ખુશાલ અને હેપી રાખે છે એક મારા સિવાય. નહીં 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 વો બેટા, નહીં નહીં નહીં. કેમ મનોજ? બેટા એક વાતનું હંમેશા ધ્યાન રાખજે, જિંદગીમાં ગમે તેટલી સિદ્ધિઓ મેળવો, ગમે તેટલા ધન કીર્તિ કમાઓ, પણ પત્નીને ખુશ ન રાખી શકો તો બધું જ કર્યું કરો ધૂળ બરાબર છે. લર્ન, આ તારા ફાધર પાસેથી કઈ શીખીને લર્ન કર. તમને માતાજી આવે છે તો આમ હિંચકા પર બેસીને ધૂણવા કેમ માંડો છો? તમારે પિક્ચર જોવા જવું છે, તમે ચિંતા નહીં કરો, મમ્મી અને મહેમાનને હું સંભાળી લઈશ, તમે પિક્ચર જોવા જાઓ. અરે પણ હમણાં કે છે મારે પિક્ચર જોવા નથી જવું. જાઓ, તમે પિક્ચર જોવા જાઓ. હા, મારે નથી જવું. ના ના પપ્પાજી, મમ્મીજીને તો તમે સમજાવીને અન્ડરસ્ટેન્ડ કરાવી લેશો, પણ લોકોનું શું? લોકો તો એમ જ કે છે ને કે લો લો ને, છોકરી વાળા જોવા આવ્યા હતા તો એ જાગૃતિ તો હરક પદુડી થઈને પિક્ચર જોવા ગઈ, એટલે મૂર્ખા મખા પાય તો જાગૃતિ કેમ? તારી બૈરી ની સાડી ની તું ઇસ્ત્રી કરીશ? પપ્પા, ઇસ્ત્રી કરવાનો મને વાંધો જ નથી, વાંધો તો મને આ સ્ત્રીનો છે. આ સ્ત્રીને હું સમજી જ નથી શક્યો. કોઈ પુરુષ સ્ત્રીને નથી સમજી શક્યો. હું સમજવાની કોશિશ પણ નહીં કરું. બેટા હું તને ગુરુ મંત્ર આપું છું, પત્નીની હામાં હા અને નામાં ના કરવાની, ગધેડા નામાં પણ હા જ કરવાની. એ બોલા મેં તર્ક તો જ હાજર થઈ જવાનું. કહું છું સાંભળો છો? એ આવ્યો પપ્પા, ગર્વથી કહો આપણે બૈરીના ગુલામ છીએ. પાછો ગર્વથી કે છે.